नमस्कार, मंतव्य न्यूज एनालिसिस साथे हूँ छु फाल्गुनी। समाचारोनी वात करिए, हाल जे प्रमाणे सरकार द्वारा दारूनी दुकानों खुली राखवानी मंजूरी अपाई, परंतु त्यार बादना जे दृश्यो सर्जाया त्यारे सुप्रीम कोर्ट द्वारा महत्वपूर्ण आदेश आपवामां आव्यो तमाम राज्य सरकारों ने के होम डिलीवरी करवामां आवे, राज्य सरकार दारूनी होम डिलीवरी अंगे विचार करे। सुप्रीम कोर्ट द्वारा आ आदेश आपवामां आव्यो छे तमाम राज्य सरकारों ने। सोशल डिस्टन्स नथी जळवा रह्यु दारूनी दुकानों पर, जेथी करीने अरजी करवामां आवी हती सुप्रीम कोर्टमां, अने ते अरजी पर सुनावणी करवामां आवी, जेमां सुप्रीम कोर्टे छेल्लो निर्णय राज्य सरकार उपर ढोळ्यो छे। तो सुप्रीम कोर्ट द्वारा जे सूचन करवामां आव्युं छे तमाम राज्य सरकारो द्वारा दारूनी होम डिलीवरी करवा अंगे राज्य सरकारो विचारे, आ प्रकारनुं सूचन सुप्रीम कोर्ट द्वारा करवामां आव्युं छे। सोशल डिस्टन्स नथी जळवा रह्युं, जेथी करीने तमाम जे दारूना विक्रेताओ छे ते होम डिलीवरी करे, अने आ निर्णय राज्य सरकारो ले ते माटे जणावायुं छे। વધુ વિગતો સાથે જોડાયા છે ન્યૂઝરૂમથી અમારા સહયોગી કુંજ। કુંજ, સુપ્રીમ કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ સૂચન કરાયું છે તમામ રાજ્ય સરકારોને કે તેઓ દારૂની હોમ ડિલિવરી કરાવે। ચોક્કસથી ફાલ્ગુની, આ વાત જણાવવા માંગીએ છીએ। સુપ્રીમ કોર્ટ દ્વારા જે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, આજે સુનાવણી કરી કે દારૂની દુકાનો છે જે પ્રકારે હાલ ખુલ્લી છે તે જ પ્રકારે ખુલ્લી રહેશે। એક અરજીકર્તા દ્વારા અરજી કરવામાં આવી હતી કે દારૂની દુકાનો છે તેના પર ક્યાંક સોશિયલ ડિસ્ટન્સ છે તે નથી જળવાઈ રહ્યું, હાલ લોકડાઉન છે, કોરોનાનો કહેર છે, કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, અને હાલ દારૂની દુકાનો છે ત્યાં સોશિયલ ડિસ્ટન્સ નથી જળવાઈ રહ્યું, દારૂના ખરીદનારા છે તે લોકો વધારે છે અને દારૂની દુકાનો છે તે ઓછી છે। આ બાબતને લઈને તેણે અરજી કરી હતી, ત્યારે સુપ્રીમ કોર્ટે આ અરજી પર જે જવાબ આપ્યો છે કે હાલ જે પ્રકારની દારૂની દુકાનો ખુલ્લી છે તે જ પ્રકારે ખુલ્લી રહેશે, અને રાજ્ય સરકારને આદેશ આપ્યો છે કે ક્યાંક અપ્રત્યક્ષ વેચાણ થાય સાથે ઓનલાઈન વેચાણ થાય, હોમ ડિલિવરી કરવામાં આવે દારૂની, તેના પર ચોક્કસ વિચારણા કરવામાં આવે। ફાલ્ગુની, જાણવા માગીએ છીએ કે લોકડાઉનના બે તબક્કા દરમિયાન દારૂની દુકાનો હતી તે બંધ હતી, અને ત્યારબાદ લોકડાઉનના ત્રીજા તબક્કાથી જ્યારે દારૂને લઈને કેટલાક જે ઓરેન્જ ઝોન છે, ગ્રીન ઝોન છે, ત્યાં છૂટછાટ આપવામાં આવી હતી, દિલ્હી, બેંગ્લુરુ સહિત જે અન્ય રાજ્યો છે ત્યાં છૂટછાટ આપવામાં આવી હતી, ત્યારે અનેક ઘટનાઓ જે સામે આવી હતી કે ક્યાંક શહેરની બહાર દુકાન હોય, દારૂની દુકાનો ઓછી હતી, પરંતુ જે દારૂ ખરીદનારા લોકોની જે સંખ્યા હતી તે ખૂબ જ વધારે હતી, અને લોકોનું ક્યાંક સોશિયલ ડિસ્ટન્સ જળવાયું ન હતું, અને તેને જ લઈને ક્યાંક જે હાલ કોરોનાના કેસ પણ વધી રહ્યા છે તેના દ્વારા આ એક અરજીકર્તા દ્વારા અરજી કરવામાં આવી હતી કે ક્યાંક આમ આદમીનું જીવન છે તે સંકટમાં ન મૂકી શકાય, કે તેનાથી ક્યાંક ખતરો છે કોરોનાનો તે વધી શકે છે, પરંતુ હાલ જે સુપ્રીમ કોર્ટે જે નિર્ણય કર્યો છે, જે આજે સુનાવણી કરી છે, તે એક કે રાજ્ય સરકાર પણ નિર્ણય ઢોળી દીધો છે કે દારૂનું ઓનલાઈન વેચાણ થાય, દારૂનું હોમ ડિલિવરી કરવામાં આવે, અપ્રત્યક્ષ કે લોકો સીધા જ સંપર્કમાં ન આવે તે પ્રકારે તેનું વેચાણ કરવામાં આવે, તેના પર ખાસ કરીને કોઈ યોજના કે કોઈ વિચારણા કરવામાં આવે તે પ્રકારનું હાલ સુનાવણી કરી છે। બિલકુલ, અકુંજ, કહી શકાય કે સુપ્રીમ કોર્ટમાં જ્યારે અરજી કરવામાં આવી ત્યારબાદ સુપ્રીમ કોર્ટે આજે સૂચન કર્યું છે, કોઈ પણ પ્રકારનો નિર્ણય સુપ્રીમ કોર્ટે નથી લીધો। ચોક્કસથી ફાલ્ગુની, એક વાત જણાવવા માગીશ કે ખાસ કરીને જે તમામ રાજ્યો છે, દિલ્હી સહિત જ્યાં કે છૂટછાટ આપવામાં આવી છે દારૂની, અનેક રાજ્ય સરકારો હોય છે મોટાભાગની આવક તેમના દારૂના વેચાણ થતી જે ટેક્સ લાદવામાં આવતો હોય છે તેના પરથી હોય છે, અને ખાસ કરીને હાલ દેશની તિજોરી ઉપર પણ જે હાલ ક્યાંક અછત સર્જાય છે, ક્યાંક હાલ લોકડાઉન છે, અનેક ધંધા રોજગાર છે, તે ઇકોનોમી ક્યાંક ઘટી રહી છે દેશની, અને હાલ આપને તે જણાવવા માગીશ તે વાત ઉપર કે હાલ રાજ્ય સરકારો છે દારૂનો જે ભાવ છે તેના પર 70% જેટલો ટેક્સ છે તે વધારી દીધો છે, દારૂની કિંમત ઉપર હવે 70% જેટલો ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે, એટલે કે ચોક્કસ ક્યાંક હાલ જે રાજ્ય સરકારોને પણ જે આવક થઈ છે તે આવકનો સોર્સ છે તે બંધ ન થઈ જાય તે એક ખાસ મહત્વની બાબત છે, કે હાલ લોકડાઉનની પરિસ્થિતિમાં રાજ્ય સરકારનું ભંડોળ છે તેમની તિજોરીમાં પણ રકમ હવે ઓછી થઈ રહી છે, ત્યારે આ પ્રકારની હાલ જે ક્યાંક તેમની આવક છે તે ઓછી ન થઈ જાય તે આ તમામ જે બાબતો છે તેને આધારરૂપ આ સુનાવણી કરી છે, કે હાલ દારૂની દુકાનો છે તે બંધ નહીં થાય, પરંતુ લોકોના સંપર્કમાં આવ્યા વગર સાથે હોમ ડિલિવરી કરવામાં આવે દારૂનું, જે અન્ય વિકલ્પો છે તેના ઉપર રાજ્ય સરકાર વિચારણા કરે। જી બિલકુલ અકુંજ, આભાર આપનો સમગ્ર માહિતી બદલ। સુપ્રીમ કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ સૂચન કરવામાં આવ્યું છે, દારૂનું વેચાણ તો શરૂ કરવામાં આવ્યું છે અનેક રાજ્યો પર, પરંતુ ત્યાં સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતું હોવાથી હોમ ડિલિવરી કરાવવા અંગે વિચારણા કરવા જણાવ્યું।